એ એમનું કહેવું છે કે અમારું વિકાસની રાજનીતિ છે તો જો વિકાસની રાજનીતિ હોય તો આવું બધું કરવાની એમને શા માટે જરૂર પડે છે પણ તમારા બી લોકો પૈસા આપતા પકડાયા છે અમારા જે લોકો પકડાયા છે એમના કોઈ વિડીયો સામે આવ્યા નથી માત્ર ને માત્ર પોલીસ સ્ટેશન બોલાવી અને ધાક ધમકી આપીને બેસાડી દેવામાં આવે છે એમના માણસોના વિડીયો વાયરલ થાય છે ગઈકાલે એમનો દારૂ પકડાયો તો પણ એમના વિડીયો થયા તો પણ એમની ઉપર કોઈ કાર્યવાહી લેવામાં આવતી નથી એટલે કોંગ્રેસને દબાવવાની જે એમની રાજનીતિ છે એ આ કરજણની જનતા જાણી ગઈ છે અને આજે જે મતદાન થશે એની ઉપરથી ખબર પડશે દસ તારીખે કે હવે એમની આ રાજનીતિ ચાલુ લાંબો સમય ચાલવાની નથી તમારી તમે તમારા દ્વારા ફરિયાદો કરવામાં આવી છે હા અગાઉ પણ ગઈકાલે પણ ફરિયાદો કરવામાં આવી હતી અને આજે પણ હમણાં સિનિયર આગેવાનો સાથે ચર્ચા કરીને એ ફરિયાદ આપવામાં આવશે આ તમારે જે વોટિંગ થઈ રહ્યું છે ગયા વખતે તમે અક્ષયભાઈ સાથે ફરતા હતા તમે એકલા ફરી રહ્યા છો એમની સામે ફરી રહ્યા છો કેવો માહોલ જોઈ રહ્યા છો અને દસમી તારીખે કેવું રિઝલ્ટ આવી શકે છે બસ દસમી જ્યારે સાથે ફરતા હતા ત્યારે સાથે અમારા ઉમેદવાર હતા અમારી પાર્ટીના ઉમેદવાર હતા એ પછી અમને પાર્ટી બદલી છે પાર્ટી સાથે ગદ્દારી કરી છે કરજણ સિંહોના મતદારો સાથે ગદ્દારી કરી છે એટલે એ અત્યારે અમારા હરીફ ઉમેદવાર છે અને હરીફ ઉમેદવારને જે જવાબ આપવાનો હોય એ અમે દસ તારીખે આપીશું છેલ્લો સવાલ વોટિંગ પર્સન્ટેજ ખૂબ જ ઓછું ચાલી રહ્યું છે કેટલું પર્સન્ટેજ થાય તો ફાયદો છે ને કેટલું થાય તો નુકસાન છે હું માનું છું કે ગમે એટલા પર્સન્ટેજ વોટિંગ થાય પણ ફાયદો કોંગ્રેસ પાર્ટીને થવાનો છે અને એ સારવાના છે આગામી દસ તારીખે આપણે રિઝલ્ટ જોઈ શકશું ખૂબ આભાર તમારો આપણી સાથે કિરીટભાઈ હતા અને કિરીટભાઈ જે વાત કરી રહ્યા છે કે વોટિંગ પર્સન્ટેજ કેટલું પણ હશે પરંતુ જીત કોંગ્રેસથી થશે પરંતુ પરિણામ દસમી તારીખે આવશે અને જનતા જ નક્કી કરશે કે કોણ જીતશે પણ કોણ હારશે પરંતુ લોકશાહીના આ પર્વમાં હાલ હવે ખરીદ ફરોખ્ત શરૂ થઈ ગઈ છે અને બંને પાર્ટીઓ તરફથી વોટરોને નાણાં આપીને પોતાના હિતમાં મત આપવાની હવે પ્રેશર શરૂ થઈ ગયા છે અને બંનેનો મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પણ want you to go to it.